أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلي محمد وعجل فرجهم أمر خوزة تي بي راديو أنا إيرويس نامان السلام عليكم ورحمة الله وبركاته રૈવન્યન ટાપુ અને સેન્જની પાટનગરથી આ મસાઇલનો કાર્યક્રમ જે પ્રસારિત થઈ રહ્યો છે તેમાં આપ લોકો અમને સાંભળી રહ્યા છે તો તમને કહીએ છીએ ભલે પધારિયા સવાલ થઈ રહ્યો છે કે એ આલિમને એક આલિમને મેં એક વખત જોયા હતા કે જ્યારે જમી લે ત્યારે હાથ ધોઈને પોતાના આંખીઓ ઉપર ફરાવતા હતા અને પછી હાથોને ટોવાલથી સાફ કરતા મેં કદી તેમને પૂછ્યું નહીં મારી હિંમત થઈ નહીં આજ તમને સવાલ કરી રહ્યો છું આમ તો દરેક વખત ફાતેહા પડી લીધા પછી હાથોને મોઢા ઉપર આપણે ફેરવીએ છીએ પણ જમી લીધા બાદ હાથોને આંખ્યો ઉપર ફેરવતા કોઈને મેં જોયા નથી બીજા આલીમોને પણ આવું કરતાં જોતો નથી શું આપણ ઇસ્લામી રીત છે કે પછી હિન્દુસ્તાની પાકિસ્તાની રિવાજ છે અથવા ઈરાનથી કોઈ નવો રિવાજ આવ્યો છે રેડિયો ઉપરથી જવાબ આપશો તો બધાને ફાયદો પહોંચે જવાબ ન ઈરાનથી આ રિવાજ આવ્યો છે ન ઈરાકથી ન હિન્દુસ્તાની રિવાજ છે ન પાકિસ્તાની આ રિવાજ કહો રીત કહો સુન્નત કહો તે ઇસ્લામમાંથી આવી છે આમ કરવું બહુ જ લાભકારક છે ઇસ્લામે જે રીત રિવાજો અને તરીકા આપણને શીખવ્યા છે સમજમાં આવે કે ન આવે તેમાં જરૂર દીનો દુનિયાના ફાયદાઓ સમાયેલા છે એમાં કોઈ શક નથી હઝરત માસુમીનો અલયમુસલામના કલામમાં કોઈ જૂઠ નથી તેમની જબાન પવિત્ર છે તે સાચી વાત સિવાય કોઈ બીજી વાત ઉચ્ચારતી નથી અને તેમાં જ આપણી સાચી પહેરવી છે માટે તમારી સામે હું બે હદીશો બયાન કરું છું જે સાંભળીને તમે સમજી લેશો કે જમી લીધા પછી હાથ ધોવામાં આવે અને હાથમાં જે વિનાશ હોય જે પાણી હોય તે આંખીઓ પર ફેરવવાથી શું ફાયદો મળે છે હદીસે મોતબરમાં ઘણી વખત તમારી સામે હદીશો બયાન થાય છે ત્યારે કહેવામાં આવે છે કે હદીશે મોતબર છે સહી હદીશ છે હસન હદીસ છે તો મોત્તબર એ હદીશ કહેવામાં આવે છે કે જે ભારપૂર્વક હોય જે ખાતરીપૂર્વક હોય જેમાં શંકા જેવી વાત ન હોય એ કે જેના ઉપર તો હદીશે મોત્તબરમાં હઝરત ઇમામે જાફર એ સ્વાદિક મુસહફે નાતિક છઠ્ઠા ઇમામ ઇમામલે ઇસ્લામથી મનકુલ છે કે ખાવાની પહેલાં એટલે જમવાની પહેલાં હાથ ધોવા અને જ્યારે હાથ ધોવાઈ જાય તો એને સાફ કરવામાં ન આવે એને તમે ટોવાલથી રૂમાલથી સાફ ન કરો એવા જ જે ભીના હોય વિમિધ હોય એ હાથ લઈને તમે ટેબલ ઉપર અથવા સુપરાઓ સુફરાઓ ઉપર બેસી શકો છો કારણ કે જ્યાં સુધી હાથમાં તરી એની ભીનાશ હશે યુમિધ રીતે તો એ ખાવામાં બરકત રહેશે જમવાની અંદર ટેબલ ઉપર સુફરા ઉપર બરકત પથરાઈ રહેશે અને છઠ્ઠા ઇમામ અલ ઈ એનાથી વધુ એમ ફરમાવ્યું કે ખાઈ લીધા પછી હાથને ધોઈ લ્યો હાથને બરાબર ધોઈ લ્યો સાફ હાથ ધોઈ લ્યો પણ એને સાફ ન કરો ટ્વાલમાં કપડામાં રૂમાલમાં સાફ ન કરો ધોઈને હાથમાં જે તરી જે વિનાશ જે વિવિધ રીતે બાકી હોય તે તમે હાથને મોઢા ઉપર ફેરવો કારણ કે એમ કરવાથી ચહેરા ઉપર જે ડાઘ હશે જે તાશ હશે તે બધાય ખરાબ ડાગ એ દૂર થઈ જશે એ નીકળી જશે ઈન્શા અને તમારી રોજીમાં પણ વધારો થશે એટલે રોજી વધારવાનું એક આ કારણ છે મોઢાને સાફ રાખવાનું પણ એક બીજું કારણ છે કે જમી લીધા પછી હાથ ધોઈને એ હાથોને મોઢા ઉપર આંખીઓ ઉપર ફેરવવામાં આવે આ હદીસ છે હવે એક બીજી હદીસ પણ તમને સંભળાવવું સાથમાં કે જેથી આનો પૂરો ખુલાસો તમને મળી જાય મોફઝલીમને ઉંમરથી મનકૂલ છે આ રિવાયત એ કહે છે કે મેં હઝરત ઇમામે જાફરે સ્વાદિક અલ ને પૂછ્યું એટલે કે મુસહફે નાતિક છઠ્ઠા ઇમામ અલય ઇસ્લમની હું ખુદમતમાં ગયો અને મારી આંખ્યો બહુ જ દુઃખતી હતી આંખ્યોનો દુખાવો એની મેં શિકાયત કરી એની ફરિયાદ કરી તો હઝરત ઇમામ જાફરે સ્વાદિક અલ ઇસ્લામ મને ફરમાવ્યું જવાબમાં કે જ્યારે તમે જમી લ્યો ખાઈ લ્યો પરવારી લ્યો તો હવે કંઈ ખાવાનું નથી આ છેલ્લું હતું તો તમે ઊભા થાઓ હાથ ધોઈ લો અને હાથ ધોઈને તમે એ લીલા હાથને ભીના હાથને એ વિમિધ હાથને કે જેના ઉપર હજી પાણી બાકી હોય એને તમારે આંખીઓની ભવા ઉપર એના પોપટા ઉપર એને મસડો એટલે સુરલે સીલ એ સુરશીલ ઉપર હાથને ફેરવવો અને એક દુઆ પણ એને સાથે સાથે શીખવી હતી એ દુઆને પણ પડો કે જે એક લાઇન છે પણ અગર એ દુઆ યાદ ન હોય અથવા એ ન પડવી હોય તો સલવારથી વધારે કોઈ મોટી દુઆ નથી

તમારી આંખીઓનો દુખાવો દૂર થઈ જશે ચહેરો સાફ રહેશે અને રોજીમાં પણ વધારો થશે બરકત થશે ઘરની અંદર મુફઝલ પોતે બયાન કરે છે કે જ્યારથી હું આ હદીસ ઉપર અમલ કર્યો તે વખતથી લઈને એ પછી કદીએ મારી આખી જિંદગી દરમિયાન કદીએ મારી આંખીઓનો દુખાવો પાછો આવ્યો નથી મારો આખી આંખોમાં દુખાવો